શું સુવિધાઓ છે, આ સાથે મેડિકલ જે સ્ટાફ ત્યાં 24 કલાક માટે કાર્યરત રહેતો હોય છે તેમના માટે સુવિધાઓ શું છે, તે તમામની સમીક્ષા અત્યારે થઈ રહી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલી. અંજલી, વિજય નહેરા પહોંચી ચૂક્યા છે, હાલમાં શું સમીક્ષા થઈ રહી છે સ્થિતિ વિશેની? બિલકુલ ચિરાગ, જે રીતે કહી શકાય કે અમદાવાદમાં જે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે પોઝિટિવ કેસ આવે છે અથવા તો જેનામાં કોરોનાના લક્ષણ દેખાય છે તમામ જે પેશન્ટ છે, દર્દીઓ છે, તેમને આઇસોલેટ કરવા માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના જે યુનિવર્સિટી વિસ્તાર છે, યુનિવર્સિટીની અંદર જે સમરથ હોસ્ટેલ આવેલી છે, ગર્લ્સ અને બોય્ઝ બંને હોસ્ટેલ થઈને 2000 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જે દર્દીઓને અહીંયા આગળ રાખવામાં આવશે તેમના માટે લાઇબ્રેરીની વ્યવસ્થા છે, ઉપરાંત તેમના માટે જે સીસીટીવી રાખેલા છે અને તેમને એન્ટરટેનમેન્ટ માટે પણ અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જે રીતે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે રીતે લોકોને જરૂરિયાત પડે તે જે લોકોને એડમિટ કરવાની જરૂર પડે અને તેમનામાં ખૂબ જ ક્રિટિકલ સિમ્પટમ્સ નથી દેખાતા છતાં પણ તેમને જે સારવારની જરૂર છે તે તમામ દર્દીઓને આજે સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવ્યો છે. જે આઇસોલેશન વોર્ડ તેમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોક્ટરની ટીમ 24 કલાક અહીંયા આગળ આજે આઇસોલેશન વોર્ડ અને જે કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ત્યાં આગળ 24 કલાક હાજર રહેશે અને તમામ જે દર્દીઓ છે તેમને પૂરતી સારવાર મળી રહે તે માટે પણ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે. આ ઉપરાંત કહી શકાય કે જે કોવિડ કેર સેન્ટર છે તેની અંદર રીડિંગ રૂમ પણ રાખવામાં આવે છે, ઉપરાંત દર્દીઓ માટે અનેક પ્રકારની સુવિધા અને વ્યવસ્થા આ કોવિડ કેર સેન્ટરમાં ગોઠવવામાં આવી છે. આ સ્થિતિની સમીક્ષા હાલમાં વિજય નહેરા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે.